हेलो विद्यार्थी मित्रों, स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश। आज आप प्रेजेंट परफेक्ट टेन्स एट्ले कि पूर्ण वर्तमान काल विषे भणीशू। पार्ट वन बीजो एक काल है तमारो। आ पहला तमे सादो भूतकाल शीखी गया, चालू भूतकाल शीखी गया, बीजा पाछला धोरण में चालू वर्तमान काल, सादो वर्तमान काल शीखी गया छो, बराबर। आ एक तमारा माटे नवो काल छे, तो एनी वात करीशु। पहलो छे प्रेजेंट परफेक्ट टेन्स, एटले गुजराती में आपणे ने पूर्ण वर्तमान काल एवुं कहीशुं। क्यारे वपराय? तो पूर्ण वर्तमान काल क्यारे वपराय? तो के भूतकाळमां कोई क्रिया पूरी थई गई होय, समजजो अहींया। भूतकाळमां कोई क्रिया पूरी थई गई होय पण तेनी असर वर्तमान समय में चालू हो, असर हो, क्रिया नहीं, एनी असर चालू हो ते दर्शावा आ काळ वपराय छे। हवे अहींया तमारे डिफरन्स ये याद राखवानो, सादो भूतकाळ पण ए ज होय छे के भूतकाळमां कोई क्रिया पूरी थई गई होय ए दर्शावा सादो भूतकाळ वपराय। अहींया पूर्ण वर्तमान क्रिया पूरी थई गई होय पण એ ક્રિયાની અસર ચાલુ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વપરાય। દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે મેં પાણી પીધું, બરાબર, આ કયો કાળ? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, ક્રિયા પૂરી થઈ ગઈ, અસર કોઈ આપણે વાક્યમાં નથી, મેં પાણી પીધું, વાત પૂરી। પણ હું એમ કહું મેં હમણાં જ પાણી પીધું છે, પાણી પીધું છે હમણાં જ, મીન્સ પાણી પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ અસર કઈ રીતે ચાલુ હોય? તો કે અહીંયા આપણે ગ્લાસ પડ્યો હોય, અધૂરો ગ્લાસ પડ્યો હોય, મોઢા પર પાણી થોડું ચોંટેલું હોય, એ રીતે અસર ચાલુ હોય। દાખલા તરીકે બીજું સરસ ઉદાહરણ જોઈએ, કોઈ એક સ્ટુડન્ટને આપણે આમ એક લાફો માર્યો, માની લો ગાલ પર જોશથી લાફો માર્યો, બરાબર। હવે એ ક્રિયા પૂરી થઈ ગઈ, ક્રિયા લાફો મારવાની ક્રિયા પૂરી થઈ ગઈ, એટલે તો સાહેબે સ્ટુડન્ટને લાફો માર્યો, આમાં કોઈ અસર નથી અત્યારે, તો એ ક્રિયા ભૂતકાળની થઈ, બરાબર। સાહેબ ધ ટીચર પનિશ્ડ ધ સ્ટુડન્ટ, પણ હવે જ્યારે એમ કહ્યું કે સાહેબે સ્ટુડન્ટને લાફો માર્યો છે, હમણાં જ લાફો માર્યો છે, થોડા પહેલાં સમય પહેલાં લાફો માર્યો છે, હવે એમાં અસર કઈ રીતે ચાલુ હશે? તો કે ક્રિયા મારવાની પૂરી થઈ ગઈ છે પણ એ સ્ટુડન્ટને પૂછ્યું ભાઈ ચચરે છે તને? તો કે હા થોડું ચચરે છે, તો ચચરવાની ક્રિયા નહીં પણ ચચરવાની જે અસર, લાફો મારવાની જે અસર છે ચચરવા રૂપે ચાલુ છે, અસર ચાલુ છે, એ રીતે પૂર્ણ વર્તમાન કાળ વપરાય। આપણે એસી ચાલતું હોય અને બંધ કરી દઈએ એકદમ, તો તરત ગરમી આવી જશે? મેં હમણાં જ એસી બંધ કર્યું છે, બરાબર, તો એસી બંધ કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ પણ ધીમે 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 એની ઠંડક ઓછી થાય, એ રીતે અસર ચાલુ હોય, એકદમ ના ચાલુ થઈ જાય, એકદમ ગરમી ના થઈ જાય, બરાબર, તો એના માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય। બીજું ઉદાહરણ, બહાર આપણે બેઠા હોઈએ પછી હમણાં જ વરસાદ પડ્યો લાગે છે, વરસાદ પડવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ અસર ચાલુ છે, મીન્સ રોડ ભીના છે, પાણી વહેતું હોય એ રીતે એની અસર ચાલુ હોય, તો આ રીતે આપણે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવી શકીએ છીએ, બરાબર। તો યાદ રાખજો કે ક્રિયા પૂરી થઈ પણ અસર ચાલુ હોવી જોઈએ, બરાબર, ક્રિયા પોતે ચાલુ નથી, જો ક્રિયા ચાલુ હોય તો આખો કાળ બદલાઈ જાય, એ જોઈએ પછીની વાત છે। બીજી એની રચના જોઈએ તો કરતા આવે, એમાં હેઝ, હેવ અથવા પાસ પાર્ટિસિપલ, એ પાસ પાર્ટિસિપલના રૂપો તમારે વીસી ખત્રીમાં છેલ્લે આપેલા છે, આપણે ભૂતકાળના રૂપો તમને બધા તૈયાર કરાયા હતા, અહીંયા તમારે એ બધા જ રૂપો ફરી પણ એમાં ભૂતકૃદનના રૂપો પણ તમારે તૈયાર કરવાના, 5 પેજના રૂપો છે છેલ્લા વીસી ખત્રીમાં છેલ્લા પેજ ઉપર, બરાબર, એ રૂપો તમારે કમ્પલસરી તૈયાર કરવા પડે પાસ પાર્ટિસિપલ સાથે। દાખલા કે બ્રેક હોય તો બ્રેકનું બ્રોક અને એનું બ્રોકન, ગો વેન્ડ ગોન, હેઝ હેડ હેડ, બરાબર, ટીચ ટોટ ટોટ,
બ્રિંગ બ્રોટ બ્રોટ એ ત્રણ એવા રૂપો આપણને આવડવા, કારણ કે પાસ્ટ પાર્ટિસિપલ છે એટલે પરીક્ષામાં પૂછાય તો, પણ એ રૂપ નહીં આવડે, શબ્દ નહીં આવડે તો વાક્ય ખોટું પડે. એટલે રચનામાં હેઝ એ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ મૂકાય, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો મૂકાય છે. હવે હેઝ અને હેવ, આઈ વી યુ હી, આઈ વી યુ ધે અને બહુવચન નામ સાથે હેવ વપરાય છે. હી સી ઇટ અને એક વચન નામ હોય તો હેઝ વપરાય છે. એ તમારે યાદ રાખવાનું. હી સી ઇટ હેઝ, હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ, માલા હેઝ, નીરવ હેઝ, માય ફાધર હેઝ, માય ટીચર હેઝ, એમ. આઈ હેવ, યુ હેવ, વી હેવ, દે હેવ, ચિલ્ડ્રન હેવ, સ્ટુડન્ટ્સ હેવ, માય ફાધર એન્ડ મધર હેવ, એ રીતે હેવ વપરાય, બહુવચન છે. ઓળખ શબ્દો તમારે યાદ રાખવાના, એટલે કાર સહેલો પડશે તમને. તો એમાં શબ્દો છે જસ્ટ, જસ્ટ નાવ, હમણાં અને હમણાં જ, યટ અને સ્ટીલ, હજુ સુધી. યટ અને સ્ટીલ મોટાભાગે હજુ સુધીના અર્થમાં, એટલે હજુ સુધી ગયો નથી, હજુ સુધી ફી નથી ભરી, હજુ સુધી વાંચ્યું નથી, હજુ સુધી તૈયાર નથી કર્યું, મોટાભાગે નેગેટિવ વાક્યોમાં યટ અને સ્ટીલનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઓલરેડી ક્યારનું, સાહેબ મેં ક્યારનું હોમવર્ક પતાવી દીધું છે, ક્યારના રૂપો તૈયાર કરી દીધા છે, રૂપો તૈયાર કરી દીધા છે, કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ, અસર કઈ થઈ કે હજુ ભૂલ્યા નથી. ઓલરેડી, સિન્સ અને ફોર, આ બે શબ્દો ખાસ મહત્વના. સિન્સ ફોર એટલે અમુક સમયથી, સિન્સ ફોર એટલે અમુક સમયથી, એમ પાંચ કલાકથી, સોમવારથી. પણ સિન્સ શબ્દ છે ચોક્કસ સમય દર્શાવે, સમયનો ચોક્કસ સમય દર્શાવે, જ્યારે ફોર એ સમયનો ગાળો દર્શાવે. સિન્સ મંડે, સોમવારથી, સિન્સ જાન્યુઆરી, જાન્યુઆરી, સિન્સ 1980, 1980થી, તો એ સિન્સ ચોક્કસ સમય થયો. સિન્સ મોર્નિંગ, સવારથી. જ્યારે ફોર, ફોર ટુ અવર, બે કલાકથી. ફોર ટુ યર્સ, ફોર બે, બે વર્ષથી, એ સમયનો ગાળો. બરાબર, નેવર, કદી નહીં, નકારમાં જ આવે નેવરનો અર્થ, કદી નહીં. એવર એટલે ક્યારેય, હંમેશા પ્રશ્નાર્થ પૂછવા માટે એવર શબ્દ મુકાય છે. હેવ યુ એવર વિઝિટેડ તાજમહેલ, તમે તાજમહેલની મુલાકાત લીધી છે? બરાબર, હેવ યુ એવર, તો પ્રશ્નાર્થમાં જ એવર વપરાય છે. અને રિસન્ટલી એટલે તાજેતરમાં, હમણાં, તાજેતરમાં જ એક પુલ બનાવવામાં આવ્યો છે, તાજેતરમાં મેટ્રોનું કામ શરૂ કરવામાં આવ્યું છે, તાજેતરમાં કોરોનાની વેક્સિન શોધાઈ છે, એવી વાત કરીએ ત્યારે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. તો આટલા શબ્દો તમારે કમ્પલસરી યાદ રાખવાના, તો જ વાક્ય આપણને, અરે, કાળ ઓળખવામાં સહેલું પડશે. હવે એના ઉદાહરણ જોઈએ. જો માય ડોટર નેતિ હેઝ જસ્ટ ફિનિશ્ડ હર વર્ક, મારી દીકરી નેતિએ હમણાં જ તેનું કામ પૂરું કર્યું છે. તો એ જસ્ટ આવ્યો, જસ્ટ શબ્દ એટલે પૂર્ણ વર્તમાનકાળ, હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલનું મૂક્યું છે. વી હેવ રિસીવડ યોર લેટર રિસન્ટલી, તાજેતરમાં તમારો પત્ર અમને મળ્યો છે. હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ છે, જુઓ, વી જોડે હેવ. આઈ હેવ નેવર સીન ફ્લાઇંગ ટાઈગર, મેં કદી ઉડતો વાઘ જોયો નથી. બરાબર, નેવર શબ્દ આવ્યો, નેવર, આવા શબ્દો આવે તો પેલું અસર બસરની વાત કરવાની જરૂર નથી, તમને આ શબ્દો આવે એટલે હંમેશા યાદ જ રાખવાનું, હેઝ એ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દેવાનું ખાલી જગ્યામાં. આઈ હેવ નેવર સીન ફ્લાઇંગ ટાઈગર. હેવ યુ એવર બ્રોટ કાર, કદી તમે કાર લાવ્યા છો, ખરીદી છે? હેવ યુ એવર, તે એવર શબ્દ છે આમાં. શી હેઝ ડન હર ડ્યુટી સિન્સ મોર્નિંગ, તેણે સોમવારથી, અરે સવારથી, તેની ફરજ બજાવી છે. હેઝ ડન, પૂરી કરી દીધી, અસર ચાલુ છે. હી હેઝ રિટર્ન અ લેટર ફોર ટુ ડે, બે દિવસથી એણે પત્ર લખ્યો છે, પત્ર લખી દીધો છે, હજુ પોસ્ટ બોસ કર્યો નથી, એ રીતે એની અસર ચાલુ છે. યુ હેન્ડ પેઇડ યોર ફીઝ યટ, યટ, મેં કહ્યું એમ, હજુ સુધી તમે તમારી ફી નથી ભરી, તો નકાર અર્થ છે. તો અહીં એ યટ શબ્દ છે, યટને બદલે સ્ટીલ પણ હોઈ શકે. બરાબર, તો આવા શબ્દોથી પૂર્ણ વર્તમાનકાળ બને છે. ધ પ્યુન હેઝ ઓલરેડી રંગ ધ બેલ, પટાવાળાએ ક્યારનો બેલ વગાડી દીધો છે. તો આટલા શબ્દો યાદ રાખશો તો એ રીતે તમારે પૂર્ણ વર્તમાનકાળ થાય. વિઝી ખત્રીમાં આપેલું છે, એમાં જુદી જુદી રીતે સમજાવ્યું છે, એની એક્સરસાઇઝ કરશો એટલે વધારે આવડશે. પણ આ શબ્દો આપણને આવડવા જોઈએ. અને આગળ કહ્યું એમ, યાદ રાખો, સિન્સ એ ચોક્કસ સમય દર્શાવે છે, સિન્સ મંડે, સિન્સ જાન્યુઆરી, સિન્સ 2 o'clock, અને ફોર એ સમયનો ગાળો દર્શાવે. બે શબ્દો ખાસ યાદ રાખવાના,
ફોર ટુ ડેઝ, ફોર યર્સ, ફોર, એ ખાલી જગ્યામાં પણ આપણને પૂછી શકાય. તો મિત્રો, આ આપણી પૂર્ણ વર્તમાનકાળની વાત કરી, બરાબર છે. આમાં બીજું કંઈ શીખવાનું નથી, પણ પૂર્ણ વર્તમાનકાળના રૂપો ખાસ આવડવા જોઈએ. એટલે તમારે એ શબ્દો તૈયાર કરવાની જવાબદારી તમારી વિસી કતરીમાં પાછળ આપેલા છે એ રૂપો આપણે તૈયાર હોવા જોઈએ. ઓકે ઓકે, ડન.